કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય જીકે ની અંદર પ્રકરણ 37 મો આપણે જોવાનું છે. હવે 37 મો પ્રકરણ છે અહીંયા ધોરણ 5 ની અંદર વિષય જીકે માં 37 મો પ્રકરણ છે જુદા જુદા ધર્મો. હવે તમને પણ વિચાર આવતો હશે વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા ધર્મો એટલે શું. બધાય વિદ્યાર્થી વિચાર કરતો હશે પણ ધર્મો કેવા કયા કયા છે, તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, બરોબર, આ બધા જુદા જુદા ધર્મો છે. તો આપણે જે જુદા જુદા ધર્મો છે તે જુદા જુદા ધર્મો વિશેની પણ વાત કરીશું. તે લોકો પૂજા કરવા ક્યાં જાય છે, કોઈ દાખલા તરીકે હિન્દુ લોકો હોય તો હિન્દુ લોકો પૂજા કરવા માટે મંદિરમાં જાય છે. એવી જ રીતના મુસલમાનોની વાત કરીશું તો મુસલમાનો ક્યાં જાય છે નમાજ પઢવા માટે, તો તે મસ્જિદમાં જાય છે. એવી રીતના દરેકની આપણે જેમ જેમ આવતા જશે ક્રમમાં તેવી રીતના આપણે વાત કરીશું. તો અહીં જગતના કેટલાક ધર્મોનો વિશિષ્ટ એટલે કે અલગ અલગ પ્રકારનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. બહુ ટૂંકો, એકદમ સંક્ષિપ્ત એટલે કે ટૂંકો પરિચય આપ્યો છે, તો આપણે તેને જાણવાનો છે. તો આપણે તે પણ જોઈ લઈશું. બૌદ્ધ ચૈત્યમાં પૂજા કરવા જાય છે. હવે આપણને પ્રશ્ન એવો કરે કે બૌદ્ધ ધર્મ ક્યાં પૂજા કરવા જાય છે, બૌદ્ધો ક્યાં પૂજા કરવા જાય છે, તો બૌદ્ધો જે છે તે ચૈત્યમાં પૂજા કરવા માટે જાય છે. બૌદ્ધો ક્યાં પૂજા કરવા માટે જાય છે, તો બૌદ્ધો ચૈત્યમાં પૂજા કરવા જાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે, બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે, તો બૌદ્ધ ધર્મના જે સ્થાપક છે તે ગૌતમ બુદ્ધ છે. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે, તો બૌદ્ધ ધર્મના સ્થાપક તે ગૌતમ બુદ્ધ છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે, આપણને એવું પૂછ્યું છે કે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે, તો બૌદ્ધ ધર્મનું જે ધર્મ પુસ્તક છે તે ત્રિપિટક છે. બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે વિદ્યાર્થી મિત્રો, તો ત્રિપિટક. ત્યાર પછી આપણે બીજો ધર્મ જોઈશું. બીજો ધર્મ કયો છે, તો બીજો જે ધર્મ છે તે બીજો ધર્મ છે પારસી ધર્મ. આપણે પારસી ધર્મની પણ વાત કરીશું. તો પારસીઓ અગિયારીમાં પૂજા કરવા જાય છે. હવે પારસીઓ ક્યાં પૂજા કરવા જાય છે, તો પારસી જે લોકો છે તે પારસી લોકો તે અગિયારીમાં પૂજા કરવા જાય છે. પારસીઓ ક્યાંથી આવ્યા હતા, તો પારસીઓ સંજન બંદરેથી આવ્યા હતા, બરોબર. અને તે લોકો આપણા ભારતમાં આવી અને જેમ દૂધમાં સાકર ભળે તેમ તે લોકો પણ આપણા ભારતમાં આવીને આપણી સાથે હળીમળીને રહ્યા, બરોબર. તે આ પારસી લોકો. તો પારસીઓ પૂજા કરવા માટે ક્યાં જાય છે, તો પારસીઓ પૂજા કરવા માટે અગિયારીમાં જાય છે. પારસી ધર્મના સ્થાપક કોણ છે, હવે આપણને પારસી ધર્મના સ્થાપકની વાત કરી છે. તો પારસી ધર્મના સ્થાપક કોણ છે, તો પારસી ધર્મના સ્થાપક અશોક જરથુસ્ત છે. કોણ છે, તો અશોક જરથુસ્ત છે. ત્યાર પછી પારસી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે, તો પારસી ધર્મનું જે ધર્મ પુસ્તક છે તે જૈન અવેસ્તા છે. અહીં તો વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર માત્ર અવેસ્તા લખ્યું છે, બરોબર. તમારી વય મર્યાદા મુજબ આ જે પુસ્તક બનાવવામાં આવેલું છે તેમાં તો માત્ર અવેસ્તા લખ્યું છે, પણ આગળ આપણે જોઈશું તો મોટા સ્ટાન્ડર્ડની અંદર તો જૈન અવેસ્તા તેવું લખેલું છે, તો આપણે પણ જૈન અવેસ્તા જ બોલીશું. તો પારસી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે, તો જૈન અવેસ્તા છે. ત્યાર પછી મુસલમાનો મસ્જિદમાં નમાજ પઢવા જાય છે, બરોબર. મુસલમાનો મસ્જિદમાં શું કરવા જાય છે, તો નમાજ પઢવા માટે જાય છે. મુસલમાનો નમાજ પઢવા ક્યાં જાય છે, તો મુસલમાનો નમાજ પઢવા માટે મંદિરમાં મસ્જિદમાં સોરી મુસલમાનો નમાજ પઢવા માટે મસ્જિદમાં જાય છે. તેમનો ધર્મ કયો છે, તો ઇસ્લામ છે. મુસલમાનોનો ધર્મ કયો છે, તો ઇસ્લામ છે. ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ છે, એવો આપણને પ્રશ્ન કરે તો ઇસ્લામ ધર્મના સ્થાપક જે મોહમ્મદ પૈગંબર છે. કોણ છે, તો મોહમ્મદ પૈગંબર છે. ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે, આપણને એવું પૂછાય કે ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે, તો ઇસ્લામ ધર્મનું જે ધર્મ પુસ્તક છે તે કુરાને શરીફ છે. કયું છે, તો ઇસ્લામ ધર્મનું જે ધર્મ પુસ્તક છે તે કુરાને શરીફ છે. ત્યાર પછી આપણે જોઈશું હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા જાય છે, બરોબર.
हिंदुओं क्या पूजा करवा जाए छे? तो मंदिर में जाए छे। हिंदुओं मंदिर में पूजा करवा माटे जाए छे। हिंदू धर्म ना धर्म पुस्तक क्या क्या छे? आपने अहीं तो नहीं लख्यु कारण के समझ नहुं एटले आपने लख्यु नहीं। तो हिंदुओं ना जे धर्म पुस्तकों छे ते हिंदुओं ना धर्म पुस्तकों क्या क्या छे? तो रामायण महाभारत अने श्रीमद भगवत छे। हिंदुओं ना धर्म पुस्तकों क्या छे? तो रामायण महाभारत अने श्रीमद भगवत भगवत गीता छे। त्यार पछी आपने बात करीशुं जैनोनी बराबर। तो जैन धर्मनी बात करीशुं तो तेओ जैनो देरासरमां पूजा करवा माटे जाय छे। जैनो क्यां पूजा करवा माटे जाय छे? तो जैनो जे छे ते देरासरमां पूजा करवा माटे जाय छे। जैन धर्मना प्रथम तीर्थकर ऋषभदेव अने 24मां तीर्थकर महावीर स्वामी छे। अहींया आपणने जैन धर्मना जे प्रथम तीर्थकर कोण हता तेवुं पूछ्युं छे। तो जो जैन धर्मना प्रथम जे तीर्थकर हता ते ऋषभदेव हता अने 24मां तीर्थकर कोण हता? तो जे 24मां तीर्थकर हता ते महावीर स्वामी छे। चौथा 24मां तीर्थकर कोण छे? तो महावीर स्वामी। अने प्रथम तीर्थकर पूछे जैन धर्मना प्रथम तीर्थकर कोण हता? तो ऋषभदेव। अने 24मां तीर्थकर कोण हता? तो महावीर स्वामी छे। बराबर। अने जैन धर्मनुं धर्म पुस्तक कयुं छे? जैन धर्मनुं धर्म पुस्तक कयुं छे? तो जैन धर्मनुं जे धर्म पुस्तक छे ते कल्पसूत्र छे। कयुं छे? तो कल्पसूत्र। जैन धर्मनुं धर्म पुस्तक कल्पसूत्र छे। तो विद्यार्थी मित्रों तमने जे पण आ लेसन अहींया पूर्ण थाय छे तमने जे पण पीडीएफ मोकलवामां आवे ते तमारे CW अने HW ની નોટમાં લખવાનું રહેશે। થેન્ક યુ।